भूज खाते ट्राफिक ने समस्या दूर करवा माटे भाड़ा द्वारा जुबिली ग्राउंड ने बायपास करीने बे रिंग रोड बनावानुं आयोजन करवामां आवेल छे। जे रिंग रोड हिंगलाजवाड़ी विस्तारमांथी पसार थाय छे ते रिंग रोड बनावानी तैयारी चाली रही छे, त्यारे आ विस्तारमां पोलीस हाउसिंग बोर्ड द्वारा कम्पाउंड वोल बांधवानी कामगीरी हाथ धरवामां आवता हिंगलाजवाड़ी विस्तारना रहेवासीઓ દ્વારા આ મામલે ભાડા ઉપરાંત જિલ્લા કલેક્ટર, ભુજના ધારાસભ્ય અને અન્ય સંબંધિત તંત્રોને રજૂઆત કરાઈ છે અને આ મામલે દરમિયાનગીરી કરી આ કમ્પાઉન્ડ વોલનું બાંધકામ અટકાવવાની માંગ કરી છે। આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે ભાડા દ્વારા આ વિસ્તારમાંથી 9 મીટર અને 18 મીટરનું રિંગ રોડ બનાવવાનું જાહેર કરવામાં આવેલ છે, ત્યારે આ કમ્પાઉન્ડ વોલના કારણે આ રિંગ રોડનું માપ ફેરવવું ન પડે તે જોવાની માંગ કરાઈ છે। તે ઉપરાંત આ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત હિંગલાજ માતાજીના મંદિરમાં જવાનો માર્ગ પણ આ કમ્પાઉન્ડ પોલના કારણે બંધ થઈ ગયો હોવાની ફરિયાદ પણ આ વિસ્તારના નાગરિકો દ્વારા કરાઈ છે। આ વિસ્તારમાં રહેતા શ્રી નરોત્તમભાઈ પોકારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અહીં સમસ્યા એ છે કે હાલ અમારે જોડે જોડ બાજુમાં હિંગલાજ માતાજીનું મંદિર છે, જે પૌરાણિક મંદિર છે, 400 વર્ષ જૂનું મંદિર છે, અને બાજુમાં જ SRP લાઈન જે ભૂકંપ પહેલાં અહીંયા હતી તે અત્યારે પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અહીંયાથી ખસકાવીને હરિપર તરફ લઈ ગયેલા છે, જે તેમની પોતાની પ્રોપર્ટી ઉપર તે હાલ કમ્પાઉન્ડ વોલનું કામ કરી રહ્યા છે। અવારનવાર અમે તેમને કહેલું કે ભાઈ આ રોડ સૂચિત રોડ 18 મીટરનો રોડ અને 9 મીટરનો રોડ છે અહીં, અને હિંગલાજ માતાજી મંદિર તરફ જવાનો હાલ અહીંયા દેખાય છે, તેમાં તેમને ખોદી નાખ્યો છે રોડ રસ્તો, અને હિંગલાજ માતાજી મંદિર તરફનો જે દર્શનાર્થીઓ છે તે ફરીને બીજાની પ્રોપર્ટી ઉપરથી વચમાંથી જઈ રહ્યા છે। અને સાથે બીજું હિંગલાજવાડી વિસ્તાર તેમજ એજ્યુકેશન અહીંયા બાજુમાં આપણે સ્કૂલ છે આવેલ છે, લેવા પટેલ સ્કૂલ છે, માતૃછાયા સ્કૂલ છે, VD સ્કૂલના જુબેલી સર્કલ ઉપર બહુ ટ્રાફિકની સમસ્યા હોવાથી આ રોડ 18 મીટરનો સૂચિત રોડ ઉપરથી અહીં સવારના અને સ્કૂલની રજા પડે ત્યારે અહીંયાથી આ રોડનો ઉપયોગ કરે છે, તેથી આ રોડનો જાહેર માર્ગ તરીકે પણ આ રોડ આવેલો છે વર્ષોથી, અને અત્યારે પણ અહીં જે જુબેલી સર્કલ ઉપર જવા માટેનો એક જ એવો રોડ છે કે તાત્કાલિક ભાડા તરફથી ઠરાવ પણ કરેલો છે, દરખાસ્ત પણ મોકલેલી છે કે તાત્કાલિક અહીં રોડ બનશે એમ, તે હું બધાને જાણ કરેલો છે। તે બીજી સમસ્યા એ છે કે આ અમારો વિસ્તાર હિંગલાજવાડી વિસ્તાર, દરજી કોલોની, ઘનશ્યામનગર અને તે બાજુનો વિસ્તાર એજ્યુકેશન તરીકે ભાડાએ જે ડિક્લેર કરેલો છે તેમની પણ અમે નીમાબેન ધારાસભ્ય ભુજને પણ જાણ કરેલી છે, તેમજ ભાડાને પણ અમે જાણ કરેલી છે કે ભાઈ આ રોડ અહીં કોઈ કન્સ્ટ્રક્શન થઈ શકતું નથી અને તે બહુ મોટી સમસ્યા છે, તો તે એજ્યુકેશન ઝોનને તાત્કાલિક અહીંયાથી ખસકેડી નાખવી। અમે આની જે કમ્પાઉન્ડ વોલ અને જે બંને હિંગલાજ માતાજીનું મંદિરનો રોડ અને અમારા અહીંયા રહેવાસીઓનો રોડ એ બંધ ન થાય તે માટે અમે ભાડાને એક લેખિત જાણ કરેલી છે, તેમજ નકલ રવાના કલેક્ટરશ્રી કચ્છને, ધારાસભ્યશ્રી ભુજના નીમાબેન આચાર્યશ્રીને, તેમજ વોર્ડના દેવરાજભાઈ ગઢવીને પણ અમે જાણ કરેલી છે। અમારી માંગ છે કે ભાઈ ત્યાં વર્ષો પૌરાણિક મંદિર અહીં હિંગલાજ માતાજીનું મંદિર આવેલું છે, પાકિસ્તાન જ્યારે દર્શનાર્થી જાય છે ત્યારે અહીં દર્શન કરવા કચ્છથી અને કચ્છના તેમજ કચ્છથી બહારના લોકો અહીંયા તેમની આસ્થા છે કે અહીંયા દર્શન કરી ને પછી પાકિસ્તાન દર્શન કરવા જવાનું, ત્યારે જ્યારે આ રોડ અહીંયા બંધ થઈ જાય ત્યારે અહીંયા રાતના દર્શન કરવા આવે છે, લોકો દિવસના દર્શન કરવા આવે છે, તો આ બંધ ન કરે પોલીસ હાઉસિંગ બોર્ડ, તેમજ આ હિંગલાજવાડી વિસ્તારના અને ઘનશ્યામનગરનો આ એક ભુજ બસ સ્ટેશન તરફ જતો શોર્ટકટ માર્ગ છે આ, તેમને ખુલ્લો રાખે પોલીસ હાઉસિંગ બોર્ડ તેમજ પોલીસ અધિક્ષક શ્રી DSP સાહેબ ભુજ થી અમે તેમને અરજી આપેલી, તેમનો અમને જવાબ પણ આવી ગયો છે કે ભાઈ આ એક કલેક્ટરશ્રીને જાણ કરેલી છે, તેમજ પોલીસ હાઉસિંગ બોર્ડને પણ જાણ કરેલી છે કે હાલ તેનો નકશો અને બધું આપી ને અત્યારે હાલ બંધ કરવો એમ, તેવું પણ પોલીસ પણ તેમ છતાં પણ હાલ કામ ફૂલ જોશમાં પાછળ કામ દેખાય છે, ચાલુમાં છે, કમ્પાઉન્ડ વોલ અહીં મંદિર સુધી બંધ કરી નાખેલ છે એમ।